पोरबंदर ने रूपाड़ी बालेड़ी हॉस्पिटल में आवेल ऑपरेशन विभाग में फुगर मशीनों अभाव जोवा मळी रह्यो छे। तेमज आ विभाग में छेल्ला घणा दिवसोथी एसी में पण टेक्निकल खामी सर्जाई छे, जेने लईने आजे कोंग्रेस द्वारा आ हॉस्पिटल ना सिविल सर्जन ने रजूआत करवामां आवी हती। પોરબંદરની ભાવસીજી સરકારી હસ્તક રૂપાડીબા લેડી હોસ્પિટલ કાર્યરત છે। આ હોસ્પિટલમાં ડિલિવરી સહિતના વિવિધ ઓપરેશન માટે ઓપરેશન વિભાગ કાર્યરત છે, પરંતુ આ ઓપરેશન વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ફુગરનો અભાવ જોવા મળે છે, જેને લઈને અહીં ઓપરેશન કરવામાં આવતા દર્દીઓને ઇન્ફેક્શન લાગવાની સંભાવના વધુ રહે છે। આ હોસ્પિટલમાં આવેલ ઓપરેશન વિભાગમાં રાખવામાં આવેલ એસીમાં પણ ટેકનિકલ ખામીને લઈને યોગ્ય કામ કરતા નથી, જેને લઈને ઓપરેશન દરમિયાન દર્દીઓ તેમજ ડોક્ટર સહિતના સ્ટાફને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે। આ તમામ સમસ્યાઓને લઈને આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા હોસ્પિટલના સિવિલ સર્જનને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મેં આજે મારી ટીમ સાથે મહારાણી રૂપાણીબા હોસ્પિટલ અને ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। એ દરમિયાન ત્યાં મહારાણી રૂપાણીબા હોસ્પિટલ છે એના ઓપરેશન થિયેટરની અંદર એર કન્ડિશન બંધ છે અને ફોગિંગ મશીન નથી। ફોગિંગ મશીન ન હોવાને કારણે જે સ્ટીચ લેતા હોય છે દર્દીઓના, એ સ્ટીચની અંદર ઇન્ફેક્શન થઈ જતું હોય છે, એટલે એની તાત્કાલિક જરૂરિયાત હોય અમે હોસ્પિટલના અધિક્ષકશ્રીને અને આરએમઓને આવીને વાત કરી છે, મારી ટીમે બધાએ રજૂઆત કરી છે કે આ તાત્કાલિક ધોરણે મહારાણી રૂપાણીબા હોસ્પિટલ છે એમાં ઉપલબ્ધ કરાવો। અધિક્ષકશ્રીએ અમારી વાત માની છે અને એક મશીન તાત્કાલિક લેવા માટેની વાત કરી અને આવતીકાલ સુધીમાં પહોંચાડી દેવાની વાત કરી છે। બાકીના અહીંયા પણ ફોગિંગ મશીનની જરૂરિયાત છે 12 જેટલા મશીનની, એટલે અહીંયા ગ્રાન્ટ હોય તો ઠીક છે, નહીં તો ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી આપવા માટે પણ અમે તૈયારી બતાવી છે। અને બીજું અહીંયા જે અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ છે, વહીવટી કચેરીના વહીવટી અધિક્ષક જેને કહીએ ઝાંખરિયા, એક વર્ષથી સતત ગેરહાજર રહ્યા છે કોઈને કોઈ કારણસર। હવે આપત્તિ આવી હતી, આપત્તિ વ્યવસ્થાપન મની અંદર પ્રભારી સચિવ હાજર રહ્યા હતા, ત્યારે પણ એ પોરબંદરની અંદર હાજર રહ્યા નથી। એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા જોઈએ અને અહીંયા જે ખાસ કરીને વહીવટી અહીંયા અમે પ્રત્યક્ષ જોયું છે, અહીંનો વહીવટી સ્ટાફ છે અને એના વહીવટી અધિકારી તરીકેનો ચાર્જ જેની પાસે છે એ કોઈને ગાંઠતા નથી, ન તો સિવિલ સર્જને ગાંઠે છે કે ન તો આરએમઓને ગાંઠે છે, એ પોતાનું તંત્ર અલગ રીતે ચલાવે છે અને મોટો ભ્રષ્ટાચાર કરે છે, એટલે આવા લોકો પાસેથી પણ વહીવટ તાત્કાલિક ધોરણે લઈ લેવો જોઈએ એવી અમે રાજ્ય સરકારને પણ અમે માગણી કરીએ છીએ। હોસ્પિટલના સિવિલ સર્જન તેમજ આરએમઓને કોંગ્રેસ દ્વારા આ રજૂઆત કરવામાં આવી હતી અને આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવા માંગ કરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।